नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? आज आपणे गणितनी अंदर प्रकरण नंबर 5 ते सरखू देखाय छे एमां आगळ जोईशुं। आगळना भागनी अंदर आपणे दर्पणनी रमत एमां जोयुं हतुं के आपणने कोई आकार आप्यो हतो अने ए आकारने आपणे अर्धाथी दर्पणनी अंदर ए आकारने ए रीते जोता हता जे दर्पणमां आपे जोता ए आकार आपणने पूरेपूरो देखातो हतो। तो हवे आपणे आगळ जोईए। अर्धो आंटो फेरवो। एक राजा हतो। राजा खूब परेशान हतो कारण के कोई चोर तेनी तिजोरीमांथी कीमती जवेरात चोरी जतो हतो। राजानी तिजोरी देखावमां आना जेवी हती। एक राजा हतो, एक खूब परेशान रहेतो हतो कारण के कोई चोर हतो जे एनी तिजोरीमांथी जे कीमती जवेरात छे ए चोरी जतो हतो अने राजानी तिजोरी देखावमां आना जेवी हती। एटले के राजानी तिजोरी आ रीते देखावमां हती। तिजोरीनो हाथो अर्धो फेरववाथी तिजोरी खुली जती हती। हाथाने फरीथी अर्धो फेरववाथी तिजोरी बंद थई जती हती। राजा घणीवार तिजोरीने बंद समझी खुली राखतो हतो। तमे तेना कारणनु अनुमान करी शको छो? राजानी तिजोरी केवी छे? आ रीतनी तिजोरी छे। तो ए खुली राखे तो पण आ रीते हती अने बंद राखे तो पण आ रीते हती। तो राजाने कोई वखते ए आ तिजोरी बंद छे एम समझीने खुली मूकीने जतो रहेतो हतो। तो आना पाछळ शुं होय के अर्धो आંટો फेरववानो हतो। अहींया शुं आपी छे के तिजोरीनो हाथो अर्धो फेरववाथी। अर्धो फेरववाथी एटले के आ कोई पेन्सिल छे, आ सीधी पेन्सिल छे, एनो अर्धो આંટો એટલે કે એને આપણે આ રીતે આખી આપણે ફેરવી દીધી આ રીતે। એટલે આ શું થઈ ગયો? પેન્સિલનો આપણે અડધો આંટો ફેરવ્યો। તો રાજાની તિજોરી શું છે? આ રીતની છે, એટલે કે આ પીળો ભાગ જે છે એ આ રીતનો છે। હવે એમાં અડધો આંટો એટલે કે આ આંટો આ રીતે આમ ફેરવી દીધો તો શું થયું? આ જે અડધો આંટો ફેરવી દીધો તો એ આ રીતે બંધનો આવ્યો। અડધો આંટો ફેરવવા માટે કે કોઈ પણ વસ્તુ છે એને આ વસ્તુને આપણે આખી આમ ફેરવી દઈએ તો શું થઈ જશે? એ અડધો આંટો થઈ જશે। તો રાજા પણ એ તિજોરી અડધો હાથ ફેરવતો, અડધો હાથ ફેરવવાથી તિજોરી ખુલી જતી અને હાથાને ફરીથી અડધો ફેરવવાથી તિજોરી બંધ થઈ જતી હતી। તો ખુલ્લી તિજોરીમાં પણ આ રીતે રહેતું હતું અને બંધ તિજોરીમાં પણ આ રીતે રહેતું હતું। અહીંયા આપણે કહેવું હોય કે રાજા ઘણીવાર તિજોરીને બંધ સમજી ખુલ્લી રાખતો હતો તો તમે તેના કારણનું અનુમાન કરી શકો? તો અનુમાન માટે આપણે શું કરીએ કે અહીં ખુલ્લી તિજોરી અને બંધ તિજોરી એનો હાથો કેવો છે? બંનેમાં અડધો ફેરવવાથી બંને હાથો એકસરખો દેખાતો હતો એટલે રાજા તિજોરીને ખુલ્લી છે કે બંધ તે સમજવામાં મૂંઝવણ થતી હતી। આ ખુલ્લી છે કે બંધ સમજવામાં એ શું થતી હતી? મૂંઝવણ થતી હતી। તેના કારણે શું? તિજોરી બંધ છે એમ સમજીને ખુલ્લી મૂકીને જતા રહેતા હતા। આપણે આ લખીએ તો અહીં આ જે ખુલ્લી તિજોરી છે તે અને બંધ તિજોરીમાં હાથો એક સરખો દેખાતો હોવાથી રાજાને તિજોરી ખુલ્લી છે કે બંધ તે સમજવામાં મૂંઝવણ થતી હતી। હવે આગળ જોઈએ। એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ તેને એક યુક્તિ સમજાવી જે તેને ખૂબ જ ગમી। હવે રાજા ક્યારેય મૂંઝાતો ન હતો। તમે અનુમાન કરી શકો
કે તે યુક્તિ સી હતી? તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો, તો રાજાની પુત્રીએ એ આ જે તિજોરીના એક છેડે આ રીતે કાળું ટપકું કરી દીધું, આ જે પીળો હાથો છે તે આગળ એક ટપકું કરી દીધું, એટલે ખુલ્લી હોય ત્યારે આ ટપકું ઉપરની બાજુ આવે અને બંધ હોય ત્યારે આ ટપકું જે છે એ નીચેની બાજુ આવે. તો રાજાની પુત્રીએ યુક્તિ લગાવી કે આ ચિત્રમાં દેખાય છે તમને કે એને પીળા જે હાથો છે એમાં એક બાજુ પીળા રંગની જે ધાર છે એની એક બાજુ ટપકું કરી દીધું. આ ટપકાની સ્થિતિ, આ ટપકું જો ઉપરની બાજુ હોય તો એ આ તિજોરી એ ખુલ્લી છે અને નીચેની બાજુ આવે તો આ તિજોરી બંધ છે. રાજાની પુત્રીએ રાજાને તિજોરીના હાથાના પીળા રંગની ધાર પર એક ટપકું કરવા કહ્યું. રાજાની પુત્રીએ ધાર પર પીળા રંગનું ટપકું કરવાનું કહ્યું. રાજા પાસે અલગ અલગ ઘણી તિજોરીઓ હતી. તપાસ કરો કે કયા હાથાને અડધો ફેરવવાથી રાજા એ જ રીતે ભૂલ કરી શકે છે. રાજા પાસે અલગ અલગ આવી ઘણી તિજોરીઓ હતી, એમાં આ રીતે છે તિજોરીના હાથા, એમાંથી કયો હાથો અડધો ફેરવવાથી રાજા આ રીતની એમાં ભૂલ કરી શકે છે. રાજા પાસે આ રીતની તિજોરીના હાથા છે, તો આ દરેકમાં આપણે જોઈ શકીએ છીએ કે એ રાજા શું આગળના જેમ આ રીતે અડધો હાથો ફેરવતા હતા એ રીતની ભૂલ કરી શકે? તો આમાં આપણે વિચારીએ કે આ જે છે આ રીતે છે તો એને અડધો આંટો ફેરવવો છે, એટલે કે આને આમ ફેરવવું છે, તો એના જ સ્થિતિમાં આવશે. પછી એ જ રીતે આ પણ છે, આને તમે આ રીતે અડધો આંટો ફેરવો હોય તો એ પણ એના જ સ્થિતિમાં આવશે. પછી આ છે, આને પણ તમે અડધો આંટો ફેરવી દો. અડધો આંટો એટલે કે આ જે બંને છે આને એ અહીંયા લાવી દેવાનું, એટલે કે આ જે છે અહીંયા જશે, આ અહીંયા આવશે, તો આ આકારો આ બાજુ જશે, તો આમાં પણ શું થશે? એ જ રીતે તો આને સરળતાથી તિજોરી ખુલ્લી છે કે બંધ એ માટે આની રીતે આના જેમ આપણે ટપકું કરીએ તો શું કરીએ? અહીંયા આપણે આને આ રીતે ટપકું કરીએ, આ શું છે? ખુલ્લી છે. અહીંયા પછી અહીંયા અને આને અહીંયા ટપકું કરીએ, તો આ જે છે ઉપર આપણે જે પીળા રંગનું છે ત્યાં આપણે ટપકા કર્યા તો શું થયું? કે આ તિજોરી ખુલ્લી છે અને એને આ રીતે નીચે આવે તો એ તિજોરી બંધ થઈ જાય. તો આ રીતે આપણે ટપકું કર્યું. હવે રાજા જે છે એ આગળ આવી ભૂલ ના કરી શકે એ માટે આપણે આ રીતે દરેકમાં ટપકું કરી દીધું. હવે આગળ જોઈએ, અડધો આંટો ફેરવવાથી એમનું એમ, એટલે કે અડધો આંટો ફેરવીએ છીએ તો એમના એમ જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. અનુમાન કરો કે નીચે આપેલા આકારોમાંથી કોને અડધો ફેરવવાથી એનો એ જ આકાર દેખાય. આ નીચે તમને આકારો આપેલા છે, આ જે આકારો આપેલા છે દરેક એમાંથી કયા આકારને તમે અડધો ફેરવો તો એ આકાર એના એ જ દેખાશે. અહીંયા આપણને આ ચોરસ આપ્યું છે એને આપણે અડધો આંટો ફેરવીએ, એટલે કે આ જે છે એને આપણે અહીંયા લાવી દઈએ આને આમ, તો એમાં કંઈ ફરક પડે? આ જો એક નંબર છે અને બે, આ ત્રણ, આ ચાર, એ રીતે છે, એને અડધો ફેરવવો છે એટલે કે એકની જગ્યાએ આપણે ત્રણ લાવીએ, તો એ રીતે આપણે આકૃતિ દોરીએ તો આ એકની જગ્યાએ અહીંયા અડધો એટલે ઉપરનું નીચે આવી જશે, તો આ એક ત્રણની જગ્યાએ શું આવશે? એક આવશે. તો આપણે ફૂટપટ્ટીની મદદથી આપણે દોરી દઈએ કે નીચે શું આવ્યો? આ એક, પછી આ ચાર જે છે એની જગ્યાએ અહીંયા બે આવશે, અહીંયા શું આવશે? પછી અહીંયા એક છે એની જગ્યાએ ત્રણ આવશે, અને આ જે બે છે તેની જગ્યાએ આપણે આ જે છે ઉપર એક હતો આપણે એકને અહીંયા નીચે લાયા તો અહીંયા બે આવ્યો, આ ત્રણ અને આ ચાર, આમાં કંઈ ફરક થયો? તો પહેલામાં કંઈ ફરક થતો નથી. હવે આ છે તો આમાં પણ આપણે એ જ રીતે નંબર આપી દઈએ જેથી આપણને આસાની રહે, અને એક આપીએ અને બે, આ ત્રણ અને આ ચાર આપીએ.
અડધો આંટો એટલે કે એક એક નંબરનો જે ભાગ છે એ શું નીચે આવશે, ત્રીજા ત્રણ નંબર ઉપર, તો ત્રણ નંબરનો અહીંયા જશે, આ બે નંબરનો આ બાજુ અને આ ચાર નંબરનો આ બાજુ, તો શું કંઈ ફરક પડશે એમાં? તો આપણે જોઈ લઈએ કે એક નંબરનું શું આવશે, અહીંયા નીચે આવે છે, એક નંબરનો નીચે આવ્યો અને ત્રણ નંબરનો ઉપર ગયો. આ અહીંયા બે નંબરનો આવ્યો અને અહીંયા ચાર નંબરનો, એટલે કે અહીંયા એક નંબર, આ ત્રણ નંબર, આ બે અને આ ચાર, તો આમાં પણ કંઈ ફરક પડતો નથી. તો ચોરસ આમાં પણ એના આકાર દેખાય છે, આમાં પણ એના આકાર દેખાય છે. ગોળ, ગોળમાં તો ગમે તે બાજુ ફેરવો તો આ પણ આકાર શું દેખાય છે, સરખો આકાર એના એ જ રહે. આમાં પણ આના જેવું જ છે, તો આમાં પણ શું થશે, આકાર એ જ રહેશે. હવે ત્રિકોણ છે, તો ત્રિકોણમાં શું થશે, તો ત્રિકોણ જે છે એટલે કે આ એને અડધું ફેરવીએ તો શું થશે, આ ભાગ ઉપર જશે, તો એમાં અડધો આંટો આપણે ફેરવીએ છીએ તો એમાં થશે, તો એમાં નહીં બને, એમાં કેવું થશે આ રીતનું. ત્રિકોણને અડધો આંટો આપણે ફેરવીએ તો એ આ રીતનો બને છે, તો ત્રિકોણમાં અડધો આંટો ફેરવીએ તો આકાર એના રહેશે, તો ત્રિકોણમાં આનો આકાર એના રહેશે નહીં, આકાર એ રહેશે નહીં, તો ત્રિકોણમાં એ આકાર રહેશે નહીં. પછી આ શું છે કે આ ષષ્ઠકોણ છે, તો ષષ્ઠકોણને પણ દરેક બાજુએથી એટલે કે અડધો આંટો ફેરવો તો આ પણ એના એ જ રહેશે, તો આ શું રહેશે, આકાર એ જ રહેશે. એ જ રીતે આ છે પંચકોણ, તો પંચકોણમાં પણ શું થશે, પંચકોણમાં પણ આકાર એના એ રહેશે નહીં. કઈ રીતે આને અડધો ફેરવે, એટલે કે આ જે છે, આ જે ચોટી દેખાય છે તમને, આ બે ત્રિકોણ બે બાજુઓ જેવી, એ શું આવશે, નીચે આવશે અને આ એક સપાટી ઉપર આવશે, તો આ રીતની આપણને આકૃતિ મળશે કે આપણે અડધો આંટો ફેરવીએ છીએ તો એમાં કઈ રીતની મળે. એમાં આ રીતની આપણને આકૃતિ મળશે, તો શું થાય છે, આ અડધો આંટો ફેરવીએ છીએ તો આકાર એનાય રહે છે, તો આમાં અડધો આંટો ફેરવીએ છીએ તો આકાર એનાય રહેતો નથી. તો આમાં પણ આકાર એનાય રહેતો નથી, આકાર એ રહેશે નહીં. તો આમાં કયા કયા આકારો એક એને અડધો આંટો ફેરવીએ તો એના જ રહેશે, તો આ એક ચોરસ, આ એ નંબરનો, પછી આ બી, આ સી નંબરનો, ડી, પછી આ ઈ, આને ઈ નામ આપી દઈએ, એટલે કે આ ભાગ જે છે આ પાંચ એ સરખા રહેશે એનાય, અને આ અને આ એટલે કે ત્રિકોણાકાર છે અને આનું ષષ્ઠકોણ છે, સોરી પંચકોણ છે, તો એ આકાર બદલાય, આ આકારો બદલાઈ જશે અડધો આંટો ફેરવવાથી, જ્યારે બીજા પાંચ આકારો બદલાશે નહીં. તે બતાવવું તમારા માટે અઘરું છે, પેલા જે આકારો છે એ તમારે એ અડધો ભાગ એ એના જ આકાર રહે છે કે નહીં એ તમારા માટે અઘરું છે, તો તમારું અનુમાન ચકાસવા માટે એક રસ્તો કરવો, એટલે કે તમારે ચકાસવું હોય તો એક આપણે અનુમાન લગાવીએ, તો એમાં છે કે કોઈ પણ એક આકાર લેવાનો, આગળ જે હતો એમાં કોઈ પણ એક આકાર લેવાનો, આ રીતે એક કાગળ પર તેને અંકિત કરો, એટલે કે કોઈ એક કાગળ પર એને દોરી દેવાનો, હવે તે આકારને અંકિત રેખા પર રાખી તેને અડધો આંટો ફેરવો. આ જે તમે આંટો ફેરવો છે એમાં અંકિત જે રેખા છે, જે જગ્યાએ તમે એને અંકિત કરી છે એને એ રીતે ફેરવવાનું, આ રીતે તમે ફેરવશો અડધો આંટો
તો એને ઢાંકે છે કે નહીં એ રીતે પણ તમે એને ચકાસી શકો છો. તમને ના ફાવે તો એ રીતે તમે આ રીતે તમે ચકાસી શકો છો. તો આ ના ફાવે તો તમે ચકાસી લેજો. હવે આગળ આપણે મહાવરો જોઈએ. અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષરો જેવા દેખાય? તો કયા અંગ્રેજી મૂળાક્ષરો આવશે? તો અંગ્રેજી મૂળાક્ષરોમાં એટલે કે એબીસીડીની અંદર આપણે જોઈએ એચ એચ, આને અડધો આંટો ફેરવીએ તો એ આકાર એના એ રહે છે. પછી આઈ જે છે આઈ, પછી એન ઓ, પછી એસ, પછી એક્સ અને ઝેડ. આ આકારોને આપણે અડધા ફેરવીએ તો એ આકારો આના જ દેખાય છે. હવે પ્રશ્ન બે, નીચે દર્શાવેલા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વંચાય? અડધો આંટો એટલે કે એને ઊંધાથી વાંચીએ તો એના એ જ શબ્દ આવે છે? આમાં કયા શબ્દોને અડધો આંટો ફેરવવાથી એના એ જ શબ્દ આવે છે તો એ આપણે જોઈ લઈએ. તો આપણે આને અડધો આંટો ફેરવીએ એટલે કે આને આ બાજુ આવશે તો આ શું થઈ જશે? આ રીતનો. પછી આ આકાર કઈ રીતે બનશે? આ જ રીતે. આને આમ લઈ જઈએ, આ ડબલ્યુને અહીંયા, તો એ એમ આવશે. આ વચ્ચે ઓ અને આ એમ, એ ડબલ્યુ જેવો થઈ જશે. અહીંયા આ એસ ડબલ્યુ આઈ એમ એસ, આ પણ એના જ આકાર રહેશે. એ જ રીતે આ પણ, એ જ રીતે આ પણ. આ જે ચાર શબ્દો છે એટલે કે આ ચાર શબ્દોને આંટો અડધો આંટો ફેરવવાથી એના એ જ શબ્દો આવે છે. હવે આગળ પ્રશ્ન જોઈએ. 0 થી 9 સુધીના અંકોને અડધા આંટા ફેરવો તેમાંથી કયા અંકો મૂળ અંકો જેવા દેખાશે? 0 થી 9ની અંદર આપણે કયા અંકને અડધો આંટો ફેરવીએ તો એ અંક એનાય દેખાય છે? તો આપણે અહીંયા વિચારીએ કે આ 0 છે, 1 2 3 4 5 6 7 8 9, અને આને અડધો આંટો ફેરવીએ તો આ શું આવશે? 0 જ આવશે. પછી આ 1 છે તો 1નો અડધો આંટો ફેરવીએ તો પણ આવશે. આ 2ને અડધો આંટો ફેરવીએ તો શું આવશે? આ રીતે આવી જશે બગડું. 3ને અડધો આંટો ફેરવીએ તો એ આ રીતે, 4ને ફેરવીએ તો એ આ રીતે થઈ જશે, 5ને ફેરવીએ તો એ આ રીતે, 6ને ફેરવીએ તો, 7ને ફેરવીએ તો, 8ને ફેરવીએ તો આમ જ આવશે, 9ને ફેરવીએ તો શું આવશે? આ રીતે આવે છે. તો કયા આવશે? 0, 1 અને 8. તો કયા કયા આવશે? 0, 1 અને 8. બે આગળ ચોથો પ્રશ્ન છે. 2, 3 અને 4 અંકવાળી સંખ્યાઓ વિશે વિચારો જેને અડધા આંટામાં ફેરવતા એની એક સંખ્યા લાગે છે. અહીંયા સંખ્યાઓ આપી છે કે 2 અંકની સંખ્યા, એટલે કે 2 અંકની સંખ્યા ક્યારથી શરૂ થાય? 10થી, એટલે કે 10, 11, 12, એમથી કેટલા સુધી આવશે? 2 અંકની 99 સુધી. 100થી 3 અંકની સંખ્યા બની જશે તો કેટલા સુધી આવશે? 999 સુધી. તો 2 અંકની કેટલાથી આવશે? 2 અંકની સંખ્યા કેટલાથી આવશે? 10થી 99 સુધી. પછી 3 અંકની સંખ્યા કેટલા સુધી આવશે? 3 અંકની સંખ્યા 100થી કેટલે આવે? 999 સુધી. પછી 4 અંકની સંખ્યા ચાર અંકની કેટલાથી આવશે? 1000 થી 9999 કેટલી આવશે? 1000 થી 9999
99 આવશે. તો અહીંયા આપણને ઉદાહરણ આપેલા છે કે બે અંકની કઈ કઈ સંખ્યાઓ આવશે જેને અડધો અંટો ફેરવવાથી એનાય જ આવશે. તો અહીંયા આપણને આપી છે એક સંખ્યા કે બે અંકની એક સંખ્યા આપી છે 11. તો 11ને અડધો અંટો ફેરવો એટલે કે આમ ઉલટાઈ દો તો એ સંખ્યા કેટલી થશે? 11 જ રહેશે. એ જ રીતે બીજી કઈ આવશે? 88. પછી બીજી કઈ આવશે? હવે 3 અંકની જોઈએ. 3 અંકનીમાં 101, જેને અડધો એટલે કે ઊંધેથી પણ જુઓ તો એ શું થશે? 101. એ જ રીતે 111. પછી 18. 181. 808. 818. અને 888. આ સંખ્યાઓને અડધો આંટો ફેરવો તો કઈ રહેશે? એના જ રહેશે. પછી આપણે 4 અંકની જોઈએ કે 4 અંકની 1101, 1111. તો બીજી કઈ આવશે? 1881. 8008. પછી 8118. પછી આવશે 8888. આ 4 સંખ્યાઓ જે છે એને અડધો આંટો ફેરવો તો આ 4 સંખ્યાઓ એના એ જ રહે છે. હવે આગળ જોઈએ. નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે કે જેને અડધા આંટામાં ફેરવતા એના એ જ ચિત્રો રહે છે? અહીંયા આપણને ચિત્રો આપેલા છે, એમાંથી કયા ચિત્રો જે છે જે અડધો આંટો એટલે કે આ પેન્સિલ જે છે આ અણી અડધો આંટો એટલે કે ક્યાં આવશે? અહીંયા આ રીતે નીચે. તો આ થયું એ અડધો આંટો થયો. હવે આમાં કયા કયા આકારો જે છે, આ આકારો આપણને આપેલા છે, એમાં કયા આકારને આપણે અડધો આંટો ફેરવીએ તો એના જ રહેશે? તો પહેલાં દરેક આને ના આને ફેરવશું અડધો આંટો એટલે કે આ બાજુ છે અને આમ પકડીને આપણે પકડી તો આપણે ના શકીએ પણ એને આપણે વિચારીએ કે આ રીતે એ ફેરવીએ અને અડધો આંટો એટલે કે આ શું આવશે? આ રીતે આવી જશે. આ પેન્સિલ આપણે માની લઈએ કે આમ છે અને આ રીતે નીચે તો એના જ આકાર આવશે. તો એ નંબરનો જે છે એ શું આવશે? અને એ નંબર આપી લીધીએ, બધાને આપણે નંબર આપી દઈએ. આ બી, આ સી, આ ડી, આ ઈ નંબર, પછી આ એફ, જી અને આ એચ. તો કયા કયા આવશે? આ એ નંબરનો જે છે તો એ નંબરનો અડધો આંટો ફેરવીએ તો એ નંબરનો આવે છે તો એ ચિત્ર એનાય રહેશે. બી નંબરનું, બી નંબરનું અડધો આંટો ફેરવીએ એટલે કે આ માથું છે જે એ તો નીચે આવી જશે તો એ એનાય રહેશે નહીં એટલે બી નંબરનો નહીં આવે. પછી આ સી નંબરનો જે છે, સી નંબરનો અડધો આંટો ફેરવો તો એ શું થશે? આને આ રીતે નીચે લાવી દો તો એ શું થશે? એના એ રહેશે એટલે કે સી પણ આવશે. પછી આ પી એટલે કે ડીમાં આપણે અંગ્રેજી મૂળાક્ષર પી આપેલો છે એને ફેરવીએ તો શું થાય? એ ઊંધો થઈ જશે. આ જે પી જે છે એ ઊંધો પી આવે એટલે કે એ આવશે નહીં. પછી આ એફ છે, સોરી ઈ, તો આને ઊંધો ફેરવીએ તો એના એ આકાર આવશે તો આ પણ નહીં આવે. હવે આગળ એફ છે તો આને અડધો આંટો ફેરવીશું તો આને અડધો આંટો ફેરવીએ તો આવશે એટલે કે આને આ રીતે આમ તો આ પણ આવશે. પછી આ જી, જી છે તો જી અડધો આંટો આવશે. આને વિચારીએ તો આ એક પ્રકારનો ત્રિકોણ છે, આને વિચારીએ તો એક પ્રકારનો ત્રિકોણ છે તો એ આવશે તો ના. આ આ બાજુ જે છે એ ઉપર આવી જશે અને આ બાજુઓ નીચે આવી જશે તો આ પણ આવશે નહીં. તો હવે આ એચ, તો એચમાં અડધો આંટો ફેરવતા એ ચિત્ર આવે છે એના એ જ, તો આને આપણે અડધો આંટો ફેરવીએ તો એ આ બાજુ નીચે આવી જશે આ બાજુ ઉપર તો આ પણ આવે છે. તો આમાં કયા કયા ચિત્રો આવે છે? અડધો આંટો ફેરવતા ચિત્ર આપે નંબર આપેલા જ છે, ચિત્ર એ, પછી સી, એફ અને એચ ને અડધા ફેરવતા
એના એના એજ ચિત્રો મળે. તો દરેકે આ ચિત્ર અડધો આંટો ફેર થાય છે કે નહીં, આ ચિત્ર એ દર પ્રશ્ન દરેકે લખવાના છે. હવે આપણને એક પ્રવૃત્તિ આપી છે, આ પ્રવૃત્તિ દરેકે ઘરે કરવાની છે. તો પ્રવૃત્તિમાં શું કરશો તમે, કે તમે પવનચક્કી જોઈ છે, તમે પવનચક્કી જોઈ છે? તો હા, પવનચક્કી ક્યાં તમે જોઈ છે કે એ શેના માટે એ ઉપયોગ થાય છે? તો પવનચક્કીનો ઉપયોગ કે તેના દ્વારા વીજળી ઉત્પન્ન કરી તેનો પાણી ખેંચવાના પંપ, દળવા માટે ઘંટીમાં, સ્ટ્રીટ લાઇટમાં વગેરેમાં એનો ઉપયોગ થાય છે. તમે લોકોએ ક્યાંય બહાર ગયા હશો ત્યારે પવનચક્કીઓ મોટી મોટી તમે જોઈ હશે. ચાલો પવનચક્કી જેવું રમકડું બનાવીએ, આપણે પવનચક્કી જેવું એક નાનું રમકડું બનાવીએ. તો તમારે કાગળનો એક ટુકડો લેવાનો, આ રીતે કાગળનો ટુકડો લેવાનો. તો પવનચક્કી માટે શું કરશો તમે, આ રીતે કોઈ એક સફેદ કાગળ લેવાનો. તો એને શું કરીશું, આ જે છેડો છે એને આ રીતે, આ રીતે એને આપણે વાળી લઈશું. આ દેખાય છે ને તમને? તો આ રીતે આપણે એને કાગળને વાળી લઈશું. ફરી એક વખત બતાવી દઉં, આ જે છેડો છે એને આ રીતે અને પછી આ નીચેનો જે ભાગ છે એને આપણે આ રીતે આમ વાળી લઈએ. એટલે કે આ જે નીચેનો ભાગ છે, અહીંયા બતાવ્યું છે ને કે આ જે ચોરસ જે ભાગ છે, કાગળના વાદળી ભાગને કાપી લો. એટલે કે આ વાદળી ભાગ, એટલે કે આ જે નીચેનો લંબચોરસનો ભાગ છે એને કાપી લો, જેથી આ રીતનો ચોરસ બની જશે. તમે એ નીચે જે તમે ભાગ વાળ્યો એને કાપી લેશો તો આ રીતનું તમારું ચોરસ કાગળ બની જશે. પછી આગળ કહે છે કે તેને લાલ રેખા પર ગળી વાળો. આ જે અહીંયા દેખાય છે કે લાલ રેખા, એના પર ગળી વાળો અને પછી ગળી ખોલો. એટલે કે આ રીતે જેમ તમે ચોરસ બનાવ્યું છે, એને ચોરસ તમે બન્યું અને એને આ રીતે અને પછી આ રીતે એને વાળી લેવાનું છે અને પછી એને ખોલી દેવાનું અને આ રીતે એક વર્તુળ દોરી દેવાનું. એટલે કે એમાં વચ્ચે એક આ રીતે વર્તુળ દોરી દેવાનું અને પછી શું કીધું છે કે વર્તુળ સુધીને લાલ રેખાને કાપી દો. એટલે કે આ જે તમને ગળી દેખાય છે, આ તમને આ જે વાળી જે આ દેખાય છે તેને અહીંયા સુધી કાપવાનું, એટલે કે પૂરેપૂરું વર્તુળ સુધી નથી કાપવાનું પણ અહીંયા સુધી કાપવાનું છે, એટલે કે વર્તુળ તૂટી ના જાય એ રીતે આમાં દેખાય છે ને દરેકમાં. તમે જ્યારે ગળીને કાપશો તો આ રીતની થશે, આ જે વર્તુળ છે ત્યાંની કાપવાનું પણ આ રીતે જે ગળી છે એ રીતે ચાર ખૂણે દરેક કાપી લેવાની અને પછી આ રીતે એક અહીંયા વર્તુળ કરવાનું, એટલે કે ટપકું. પછી એક તમારે આ રીતે અહીંયા, પછી અહીંયા બીજે અને એક અહીંયા. તો શું કરવાનું, આ જે વર્તુળ આપી છે તેને આ રીતે અહીંયા વાળવાનું, આ છેડો ખુલ્લો રાખવાનો, એક છેડો વાળવાનો છે આપણે. પછી એ જ રીતે આ છેડો આપણે બીજો છેડો આ અહીંયા વાળીએ, આ છેડો ખુલ્લો, એ જ રીતે અહીંયા આપણે અહીંયા આ ત્રીજો છેડો અને એ જ રીતે આ ચોથો છેડો અને પછી તમારે આ ચોથો છેડો વાળી અને અહીંયા ટાંકણીની મદદથી, ટાંકણીની મદદથી અહીંયા તમારે ભરાવી દેવાનું. એટલે કે આ રીતે કે એક ટાંકણીને લઈને ચિત્રમાં દર્શાવ્યા મુજબ ખૂણા પર કાણા પાડો. આપણે જે ખૂણા પર કાણા પાડ્યા એમ હવે કાગળના ટુકડાને શું કરવાનું છે, આપણે કાગળના ટુકડાને એવી રીતે વાળે ને આ દરેકે કાણા એકબીજા પર આવે કે બધા કાણા આ રીતે આપણે વચ્ચે લાવી દીધા. ટાંકણીને બધા કાણામાંથી પસાર કરી દાંડી પર લગાવી દો. ટાંકણીને અહીંયા ભરાવી અને પાછળ એક તમારે દાંડી લગાવવાની, એટલે કે આ રીતની સળી. તો તમારી પવનચક્કી તૈયાર થઈ જશે. તમારી પવનચક્કી તૈયાર છે, તેને લઈને દોડો અને જુઓ કે તે કેટલી ઝડપી ફરે છે. તમે આ પવનચક્કીને લઈ તમે દોડશો તે કેટલી ફરે છે એ તમારે જોવાની છે. આ પવનચક્કી એ દરેકે પ્રવૃત્તિ કરવાની છે અને દરેકે પવનચક્કી બનાવવાની છે. હવે કંઈક કીધું છે કે તમારી પવનચક્કી 1/4 એટલે કે ચોથો ભાગ ફેરવવાથી પહેલાં જેવી દેખાય છે,
પવનચક્કી ચોથો ભાગ એટલે કે આ આખો પેન્સિલ છે ચોથો ભાગ એટલે કે આ ભાગને આપણે આટલી વાળી તે, તો આ શું થયો એનો આપણે ચોથો ભાગ કર્યો. તો એ પવનચક્કી એના જ દેખાશે, આ પવનચક્કી છે, આને આપણે આ ભાગને અહીંયા લઈએ, આમ લઈએ તો ચોથો ભાગ દેખાશે એના, એ તો શું આવશે, હા પવનચક્કી ચોથા ભાગમાં એના જ દેખાશે. અને તેને અડધી ફેરવવાથી પહેલાં જેવી દેખાય છે, તો હા અડધી ફેરવવાથી પણ પહેલાં જેવી દેખાય છે, આ અહીંયા અડધી, તો શું આવશે, હા 1/4 એટલે કે ચોથા ભાગને બે વખત ફેરવીએ એટલે કે એટલી અડધી થશે, તો એ પવનચક્કી અડધીમાં પણ પહેલાં જેવી જ દેખાય છે. હવે ચોથો ભાગ ફેરવો, કીધું છે કે ચોથો ભાગ ફેરવો, આ પંખાને 1/4 એટલે કે ચોથો ભાગ ફેરવવાથી પહેલાં જેવો દેખાય છે, આ છે ફેરવ્યા પહેલાં, આ ફેરવ્યા પહેલાં છે અને આ 1/4 એટલે કે ચોથા ભાગમાં ફેરવ્યા પછી, તો શું થયું, આ જે છે એને આ રીતે કર્યો, તો આ આ પંખા હતા એને ચોથો ભાગ એટલે કે આ રીતે ફેરવ્યો, તો આમાં કંઈ ફરક પડ્યો, તો ના. હવે આગળ જોઈએ, હવે આંપી છે, આ પંખો પણ એ ચોથો ભાગ ફેરવવાથી પહેલાં જેવો દેખાશે, પીળા ચોરસમાં ચિત્ર દોરો. આ ભાગ જે છે આગળ આપણે જોયો પંખો, એને ચોથા ભાગમાં ફેરવ્યા પછી એના જ દેખાય છે, કેવો દેખાય છે એનું ચિત્ર તમારે આમાં દોરવાનું છે. આ તમારું હોમવર્ક છે. આ તમારું હોમવર્ક છે કે આમાં ચોથો ભાગ દોરવો એટલે કઈ રીતે દોરશો, એટલે આ વાદળી ભાગ ક્યાં આવશે, અહીંયા આવી જશે, આ કેસરી ભાગ નીચે આવશે, આ વાદળી ભાગ અહીંયા જશે અને આ આ બાજુ જશે, એ રીતે તમારે અહીંયા કરવાનો છે. અને મહાવરો, મહાવરોનો આ પહેલો એ પણ તમારે હોમવર્કમાં છે. હોમવર્કમાં તમારે આ આ તમારું હોમવર્ક અને પ્રશ્ન, મહાવરાનો પ્રશ્ન એ પણ તમારું હોમવર્ક છે. તો એમાં શું આપેલું છે કે નીચે આપેલા આકારો પૈકી કયા આકારને ચોથો ભાગ ફેરવવાથી તે પહેલાં જેવો દેખાશે, સાચાની નિશાની કરો. તેને અડધો આંટો ફેરવવાથી પહેલાં જેવો આકાર ન દેખાય તો તેના પર ખોટાની નિશાની કરો. જો એ અડધો ચોથો ભાગ ફેરવવાથી એના જ દેખાય છે તો સાચાની નિશાની, અને ના દેખાતો હોય તો ખોટાની નિશાની. તો એમાં પ્રશ્ન 1, 2, 3, 4, 5, 6, 7, 8 અહીંયા સુધી તમારે હોમવર્ક કરવાનું છે. અહીંયા સુધી તમારે હોમવર્ક પૂરું કરવાનું છે.